હેલો એવરીવન વેલકમ ટુ યુટ્યુબ ચેનલ MV લર્નિંગ પોઈન્ટ. તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ 23 ઓક્ટોબર રિલેટેડ જે કોઈ પણ કરંટ અફેર્સના ક્વેશ્ચન બનશે તો એના વિશે આપણે બધી ડિસ્કશન કરીશું. ઓકે, તો એની પહેલાં જે મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આ રીતે બેલ આઇકન પ્રેસ કરી દેવું જેથી કરીને તમને આવનારા દરેક ઇમ્પોર્ટન્ટ વિડીયોની માહિતી નોટિફિકેશનના માધ્યમથી મળી રહેશે. ઓકે, તો સ્ટાર્ટ કરીશું આપણે આજનું કરંટ અફેર્સ. તો મિત્રો આજે તારીખ છે 23 ઓક્ટોબર 2020. તો એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આપણે ડિસ્કશન કરીશું. પહેલો ક્વેશ્ચન છે તાજેતરમાં CEO ઓફ ધ યર એવોર્ડ કોને મળ્યો છે? પહેલાં તો હું તમને કહી દઉં CEO એટલે શું, તો કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ઓકે, તો આ જે એવોર્ડ છે એ પ્રવીર ક્રિષ્નાને આપવામાં આવ્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે પ્રવીર ક્રિષ્ના અને કોણ છે તો કે આ જે ટ્રાઇફેડ છે એના MD અને CEO છે અને આ જ પ્રવીર ક્રિષ્ના જે ટ્રાઇફેડના MD અને CEO છે તો એમને CEO ઓફ ધ યર અને બીજો એવોર્ડ પણ મળ્યો છે વિઝનરી લીડરશિપ એવોર્ડ એટલે કે દૂરદર્શી નેતૃત્વ એવોર્ડ. બરાબર, તો આ બે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે કોને? પ્રવીર ક્રિષ્નાને. ઓકે, તો આ છે ટ્રાઇફેડના MD અને CEO. તો ટ્રાઇફેડનું ફૂલ ફોર્મ હું તમને કહી દઉં. ટ્રાઇફેડનું ફૂલ ફોર્મ છે ટ્રાઇબલ કોર્પોરેશન માર્કેટિંગ એન્ડ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ઓકે, તો આ છે ટ્રાઇફેડનું ફૂલ ફોર્મ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે બીજી વાત કરીએ તો આ જે પ્રવીર ક્રિષ્ના છે તમે અહીંયા જોઈ જ શકો છો આ પ્રવીર ક્રિષ્ના છે અને ટ્રાઇફેડના MD અને CEO છે. ઓકે, તો હવે અહીંયાથી આપણે અધર ઓપ્શનની વાત કરીએ તો સત્યન નડેલા છે એ કોણ છે? માઇક્રોસોફ્ટના CEO છે. ઓકે, અને 2019માં ફોર્ચ્યુન બિઝનેસ પર્સન ઓફ ધ યર લિસ્ટમાં ટોપ પર રહ્યા હતા સત્યન નડેલા. આદિત્ય પુરીની વાત કરીએ તો આદિત્ય પુરી જે છે એ કોણ છે? HDFC બેંકના MD છે. ઓકે, તો HDFC એનું ફૂલ ફોર્મ શું છે? હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન. ઓકે, અને એમના જ MD કોણ છે? આદિત્ય પુરી. તો આ તમારે યાદ રાખવાનું છે. ઓકે, અને આ જ આદિત્ય પુરીને યુરોમની લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ઓકે, હવે હું તમને અહીંયા ઇમ્પોર્ટન્ટ જાણકારી આપી દઉં કે આ જે યુરોમની છે એ એક સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે જે કોને આપવામાં આવે છે? તો સર્વશ્રેષ્ઠ બેન્કોને. યાદ રાખજો, સર્વશ્રેષ્ઠ બેન્કોને અથવા તો સર્વશ્રેષ્ઠ બેન્કરોને આપવામાં આવે છે યુરોમની એવોર્ડ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે એક ઓપ્શન બચે છે એ પણ જોઈ લઈએ. ઓકે, કોણ છે? શાંતનુ નારાયણ. તો આજે શાંતનુ નારાયણ એ કોણ છે? એડોબ જે છે એના CEO છે. ઓકે, એડોબના MD અને CEO છે. હવે એક બીજા વ્યક્તિનું નામ યાદ રાખવાનું છે જેનું નામ છે આનંદ મહિન્દ્રા. ઓકે, તો આનંદ મહિન્દ્રા કોણ છે? મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે. તો આનંદ મહિન્દ્રા અને શાંતનુ નારાયણ આ બંનેને ગ્લોબલ લીડરશિપ એવોર્ડ ઓફ ધી યર તરીકેનો એવોર્ડ એમને આપવામાં આવ્યો છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, તો ઇમ્પોર્ટન્ટ એવોર્ડ રિલેટેડ ક્વેશ્ચન તમારે યાદ રાખવાનો છે. CEO ઓફ ધી યર એવોર્ડ કોને મળ્યો છે? પ્રવીર ક્રિષ્નાને. ઓકે, તો અહીંયાથી તમે જોઈ જ શકો છો ટ્રાઇફેડના MD અને CEO છે જેમને CEO ઓફ ધી યર એવોર્ડ અને વિઝનરી લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ તાજેતરમાં COVID-19 માટે CoviRep ટેકનિક કોણે ડેવલપ કરી છે? તો આ જે ડેવલપ કરી છે IIT ખડગપુર દ્વારા. ઓકે, તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખવાનું છે કઈ ટેકનિક ડેવલપ કરી છે? CoviRep. હવે આ જે છે CoviRep ટેકનિક શું છે? તો આ એક ડાયાગ્નોસ્ટિક ટેસ્ટ છે એટલે કે કોરોના જે છે કોરોના એટલે કે COVID-19ને ટેસ્ટિંગ માટેની એક ટેકનિક છે અને આ જે CoviRep છે એની મદદથી એક જ કલાકની અંદર કોરોનાનો રિપોર્ટ પણ આવી શકે છે. ઓકે, અહીંયા હું તમને પિકમાં બતાવી દઉં આ જે છે આ ટેકનિક છે CoviRep. ઓકે, અને આની જ મદદથી એક જ કલાકની અંદર કોરોનાનો રિપોર્ટ પણ આવી શકે છે. ઓકે, તો આ જે છે એ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે? IIT ખડગપુર દ્વારા. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી આપણે વાત કરીએ તો આ જે CoviRep છે ઓકે તો એને ICMR દ્વારા સક્ષમ માનવામાં આવી છે અને ત્યાર પછી જ એને જાહેર કરવામાં આવી છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને આ જ CoviRep ટેકનિકની મદદથી એટલે કે આ ડિવાઇસની મદદથી જે ઇન્ફ્લુએન્ઝા, મેલેરિયા, ડેન્ગ્યુ વગેરે જેવા સંક્રામક રોગો છે તો એની પણ તપાસ કરી શકાશે. ઓકે, એટલે કે એનો પણ રિપોર્ટ મેળવી શકાશે અને આની મદદથી આ જે COVID-19 છે એનો એક જ કલાકમાં રિપોર્ટ આવી શકે છે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. IIT ખડગપુર છે તો IIT ખડગપુરના પ્રેઝન્ટ ટાઈમના ડાયરેક્ટર કોણ છે? તો એમનું નામ છે પ્રોફેસર વિરેન્દ્ર કુમાર ત્રિવેદી. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું. હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ખડગપુર. અને ખડગપુર જે છે એ કયા રાજ્યમાં આવેલી છે IIT? તો આ આવેલી છે પશ્ચિમ બંગાળની અંદર એટલે કે વેસ્ટ બેંગોલની અંદર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે અહીંયાથી આપણે અધર ઓપ્શનની વાત કરીએ તો તાજેતરમાં જ આઈઆઈટી મદ્રાસ દ્વારા મોપે ડેવલપ કરવામાં આવ્યું છે, સોરી મોપે. ઓકે, તો આ મોપે શું છે? તો એમણે રાજસ્થાનના જે ડેરી ખેડૂતો છે એટલે કે રાજસ્થાન રાજ્યમાં જે ડેરી ખેડૂતો છે તો એમના માટે આ જે મોપે છે એ ડેવલપ કર્યું છે આઈઆઈટી મદ્રાસ દ્વારા. અને આઈઆઈટી મદ્રાસ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારે યાદ રાખવાના છે. આઈઆઈટી મદ્રાસે ભારતનું પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર પણ લોન્ચ કર્યું હતું જેનું નામ હતું શક્તિ. ઓકે, તો એ પણ કોના દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું? આઈઆઈટી મદ્રાસ દ્વારા. અને આઈઆઈટી મદ્રાસ દ્વારા ભારતની પ્રથમ સ્ટેન્ડિંગ વ્હીલચેર પણ શું કરવામાં આવી હતી? ડેવલપ કરવામાં આવી હતી. સ્ટેન્ડિંગ વ્હીલચેર એટલે કેવી કે આ વ્હીલચેરની અંદર બેઠા બેઠા પણ ઊભા થઈ શકાય છે. ઓકે, તો આ જે છે એ સ્ટેન્ડિંગ વ્હીલચેર જે પણ આઈઆઈટી મદ્રાસે ડેવલપ કરી હતી. તો કોવિડ-19 માટે કોવીરેપ ટેકનિક કોણે ડેવલપ કરી છે? આઈઆઈટી ખડગપુરે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું, તાજેતરમાં ભારતીય વાયુસેનાના પ્રથમ મહિલા અધિકારીનું નિધન થયું છે, તો એમનું નામ શું હતું? આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. ઇમ્પોર્ટન્ટ એટલા માટે બને છે કારણ કે ભારતીય વાયુસેનાના જે સૌથી પ્રથમ એટલે કે પહેલા મહિલા અધિકારી છે એમનું નિધન થયું છે. ભારતીય વાયુસેના ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ડિયન એરફોર્સ. ઓકે, ઇન્ડિયન એરફોર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ઇન્ડિયન એરફોર્સ ડે ઉજવવામાં આવે છે. ઓકે, તો 8 ઓક્ટોબરને ઇન્ડિયન એરફોર્સ ડે, અને આ જ ઇન્ડિયન એરફોર્સ ડેનું સૌથી મોટું વિમાન છે રાફેલ, અને આ જ રાફેલના પ્રથમ મહિલા પાયલોટ કોણ બની ગયા છે? શિવાંગી સિંહ. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ જ ઇન્ડિયન એરફોર્સના પ્રથમ મહિલા અધિકારી જેમનું નિધન થયું છે એમનું નામ છે વિજયલક્ષ્મી રમનન. ઓકે, તો આ આઈએએફના એટલે કે ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર હતા. ઓકે, તો આનું નિધન થયું છે, તો આ તમારે યાદ રાખવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, આ છે આઈએએફના વિંગ કમાન્ડર ડૉક્ટર વિજયલક્ષ્મી રમનન. ઓકે, જેમનું નિધન થયું છે. હવે હું અહીંયાથી તમને 2-3 ઇમ્પોર્ટન્ટ કરંટના જ ક્વેશ્ચન કવર કરાવી દઉં કે આ જે છે એમનું નામ શું છે? તો એમનું નામ છે ઝરીના રોશન ખાન. તમે કુમકુમ ભાગ્ય સિરિયલ તો જોતા જ હશો, અને ના જોતા હોય તો પણ ખ્યાલ હશે કે એની અંદર જે દાદીનો રોલ કર્યો હતો આ જે ઝરીના રોશન ખાન ટીવી એક્ટ્રેસ છે, કુમકુમ ભાગ્ય સિરિયલની અંદર દાદીનો રોલ કર્યો હતો, એમનું પણ નિધન થઈ ગયું છે તાજેતરમાં. ઓકે, પછી વાત કરીએ તો કૌમુદી મુનશી આ છે. ઓકે, અહીંયાથી તમારે કન્ફ્યુઝન થવાની જરૂર નથી. આ છે કૌમુદી મુનશી, અને કૌમુદી મુનશીને ગુજરાતના નાઇટેંગલ તરીકે પણ ઓળખવામાં આવતા હતા, અને તાજેતરમાં જ એમનું પણ નિધન થઈ ગયું છે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને અહીંયાથી એક ઓપ્શન બચે છે, તો આ બંને એક જ છે. આનું નામ છે ભાનુ અથૈયા. તમે સાંભળ્યું જ હશે, ભાનુ અથૈયાનું પણ તાજેતરમાં 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. આ કોણ છે? તો ભારતનો જે પ્રથમ ઓસ્કાર એવોર્ડ મેળવનાર છે એટલે કે ઓસ્કાર એવોર્ડ જીતનાર છે, કોસ્ચ્યુમ ડિઝાઇનની અંદર એમણે જીત્યો છે ઓસ્કાર એવોર્ડ, અને એમનું પણ તાજેતરમાં 91 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું છે. તો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ તમારે અહીંયાથી યાદ રાખવાના છે. મેં તમને નામ કહી દીધા. આ જે તાજેતરમાં નિધન થયું છે આઈએએફના વિંગ કમાન્ડર ડૉક્ટર વિજયલક્ષ્મી રમનન, જે પ્રથમ મહિલા અધિકારી હતા ઇન્ડિયન એરફોર્સના. ઓકે, એટલે કે ભારતીય વાયુસેનાના. આ જે ટીવી એક્ટ્રેસ ઝરીના રોશન ખાન. ઓકે, પછી વાત કરીએ કૌમુદી મુનશી ગુજરાતના નાઇટેંગલ, અને આ છે ભાનુ અથૈયા જે ભારતનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ જીતનાર છે. રાઈટ, તો અહીંયાથી આપણા બધા ઓપ્શન જે છે એ ક્લિયર થઈ ગયા. તો તમારે યાદ શું રાખવાનું છે? ભારતીય વાયુસેના એટલે કે ઇન્ડિયન એરફોર્સના પ્રથમ મહિલા અધિકારીનું નામ શું જેમનું નિધન થયું છે? તો એ છે વિજયલક્ષ્મી રમનન. ઓકે, તો અહીંયાથી તમારે આટલું યાદ રાખવાનું છે. હવે આપણે નેક્સ્ટ જોઈશું કે તાજેતરમાં જ પાર્લે એગ્રોના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? તો તાજેતરમાં જ પાર્લે એગ્રોના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવામાં આવ્યા છે પ્રિયંકા ચોપડાને. પ્રિયંકા ચોપડા જે એક કોણ છે? બોલિવૂડ એક્ટ્રેસ છે. ઓકે, અને આ જ પ્રિયંકા ચોપડાને પાર્લે એગ્રોના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દેવામાં આવ્યા છે. ઓકે, તો આ જે પાર્લે એગ્રો છે એ શું આવે છે એની અંદર? તો આ જે પાર્લે એગ્રોની અંદર ફ્રૂટ્સ એન્ડ જે ફીઝ હોય છે, તમને બધાને ખ્યાલ છે ફ્રૂટ્સ અને જે આ ફીઝ હોય છે, તો આ એક પીણું છે ફીઝ જે છે એ. ઓકે, તો આ ફ્રૂટ્સ અને ફીઝને ગ્રાહકો સુધી પહોંચાડવા માટે અને જાગૃતતા વધારવા માટે નેશનલ લેવલે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પ્રિયંકા ચોપડાની નિયુક્તિ કરી દેવામાં આવી છે. અને આ જે પાર્લે એગ્રો છે આ અભિયાનનું હોટસ્ટાર અને જે આઈપીએલ રમાય છે તો એ દરમિયાન તેમજ યુટ્યુબ પર આક્રમક રૂપથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. રાઈટ, તો આટલું તમારે યાદ રાખવાનું છે. પાર્લે એગ્રોની વાત કરીએ तो पार्ले एग्रोना प्रेजेंट टाइमना सीईओ कोण छे तो एनुं नाम छे सहाना चौहान। ओके, बीजी बात करिए हेडक्वार्टर के आवेलू छे पार्ले एग्रोनु तो आवेलू छे मुंबई महाराष्ट्र नी अंदर। ओके, तो आटलू तमारे याद राखवानुं छे। हवे अहींयाथी अधर ऑप्शन नी वात करिए तो आ जे लुईस हेमिल्टन छे एमने पण ताजेतरमां ज एलजी नुं फूल फॉर्म तो तमने ख्याल ज हशे लाइफ्स गुड। ओके, तो एलजी ना ब्रांड एम्बेसेडर बनावी देवामां आव्या छे लुईस हेमिल्टन ने। ओके, एलजी तमने बधाने ख्याल छे एलजी इलेक्ट्रॉनिक ए पोताना होम सोल्यूशन ब्रांड माटे नियुक्ति करी है लुईस हेमिल्टन ने। एलजी ना प्रेजेंट टाइम ना अध्यक्ष कोण है तो ये है क्वांग मोकू। ओके, आ पण करंट ना क्वेश्चन है एटला माटे आपणे बधी डिस्कशन करीए छीए। राइट, हेडक्वार्टर क्या आवेलू है एलजी नु तो आवेलू है दक्षिण कोरिया नी अंदर। तो आटलू तमारे याद राखवानुं छे। बे ऑप्शन बचे है तो ये पण आपणे जोई लईए। रोहित शर्मा है एमने पण ताजेतरमां आजे वेगा शुं छे तो पुरुषों माटेनी ग्रूमिंग कंपनी है। ओके, तो एना ब्रांड एम्बेसेडर बनावी देवामां आव्या छे रोहित शर्मा ने। अने सचिन तेंडुलकर आ बंने क्रिकेटर है तो सचिन तेंडुलकर ने पेटीएम फर्स्ट गेमना ब्रांड एम्बेसेडर बनावी देवामां आव्या छे। तो आटलू तमारे याद राखवानुं छे। आ तमे जोई शको छो आ छे प्रियंका चोपड़ा। आ फीज जे छे पार्ले एग्रोनी जे ब्रांड छे फीज तो एना ब्रांड एम्बेसेडर बनावी देवामां आव्या छे। अने एलजी ना ब्रांड एम्बेसेडर आ जे छे लुईस हेमिल्टन तो एने बनावी देवामां आव्या छे। राइट, तो आटलू तमारे याद राखवानुं छे। अहींयाथी पार्ले एग्रोना ब्रांड एम्बेसेडर प्रियंका चोपड़ा। ओके, तमे स्क्रीनशॉट पण लई शको छो। हवे आपणे जोईशुं नेक्स्ट क्वेश्चन। तो नेक्स्ट क्वेश्चन है ताजेतर में नासाए चंद्र पर 4G LTE स्थापित करवा माटे कोनी साथे समर्थन कर्युं छे तो ये समर्थन कर्युं छे नोकिया कंपनी साथे। ओके, नोकिया है तो नोकियानुं हेडक्वार्टर एटले कि नोकिया क्यानी कंपनी है फिनलेंडनी। ओके, तो फिनलेंडनी कंपनी है अने आज नोकिया कंपनी है एना ब्रांड एम्बेसेडर कोण है तो ये आपड़ा बॉलीवूड एक्ट्रेस आलिया भट्ट। ओके, जे नोकियाना ब्रांड एम्बेसेडर है और आज नोकिया साथे नासा जे एक अमेरिकानी स्पेस एजेंसी है तो एमणे समर्थन करी लीधुं छे सेना माटे तो कि चंद्र पर 4G LTE नेटवर्क स्थापित करवा माटे। ओके, नासाए कर्युं छे तो नासा विषे जाणीए। नासानुं फूल फॉर्म है नेशनल एरोनोटिकल स्पेस एजेंसी। ओके, नासानी स्थापना तो कि 1958 हेडक्वार्टर आवेलू है वॉशिंग्टन DC नी अंदर। ओके, अने आज नासानुं जे हेडक्वार्टर है ए ताजेतरमां ज बदलवामां आवशे एवी घोषणा करवामां आवी छे अने बदलीने शुं नाम राखवामां आवशे तो एनुं नाम राखवामां आवशे मैरी W. जैक्सन। ओके, तो एवी घोषणा करवामां आवी छे। हवे बात करिए तो नासाना जे एडमिनिस्ट्रेटर है एनुं नाम शुं छे तो एमनुं नाम है जिम ब्रिडनिस्टीम। ओके, तो आटलू पण तमारे याद राखवानुं छे। अने नासा द्वारा 2024 सुधी में ह्यूमोनॉइड एटले कि अर्धमानव रोबोट प्रथम वखत अंतरिक्ष में मोकलवामां आवशे एवी घोषणा पण करी देवामां आवी छे। राइट, तो आटलू तमारे याद राखवानुं छे। अने चंद्र पर जे 4G LTE नेटवर्क स्थापित करवा माटे नासाए कोनी साथे करार कर्या छे तो ए कर्या छे नोकिया कंपनी साथे। ओके, तो आटलू तमारे याद राखवानुं छे। हवे आपणे जोईशुं नेक्स्ट क्वेश्चन। तो नेक्स्ट है ताजेतर में भारत में मल्टी मॉडल लॉजिस्टिक पार्कनु उद्घाटन क्या करवामां आवशे तो ये करवामां आवशे आसामनी अंदर। ओके, तो आज मल्टी मॉडल लॉजिस्टिक पार्क एटले शुं हूँ तमने बतावी दऊँ। आज जे छे अहींया बे फोटा लीधेला छे एटले तमने ख्याल आवशे आ शुं छे मल्टी मॉडल लॉजिस्टिक पार्क है। ओके, आ एक फोटो है एमां पण तमे जोई शको छो अने आमां पण तमे जोई शको छो। राइट, तो आ शुं छे एना विशे हूँ तमने समजावी दऊँ। पहला तमे आ जोई लो आने कहेवाशे मल्टी मॉडल लॉजिस्टिक पार्क। ओके, तो हवे अहींयाथी आपणे जाणी लईए आसामना जे बोंगाईगुन जिल्लो है। ओके, कयो जिल्लो है बोंगाईगुन जिल्लो है तो त्यां आगळ आ स्थापित करवामां आवशे। ओके, हवे मल्टी मॉडल लॉजिस्टिक पार्क एटले शुं तो कि जे पाणीमांथी अथवा तो जे पाणीमांथी ट्रांसपोर्टेशन थाय छे अथवा रोड द्वारा ट्रांसपोर्टेशन थाय छे अथवा तो रेलवेथी जे ट्रांसपोर्टेशन थाय छे तो आ त्रणेय सुविधा एक साथे मळी जशे एटले कि एक ज जग्याएथी आनुं ट्रांसपोर्टेशन थई शकशे। ओके, तो एना माटे जानी स्थापना करवामां आवशे मल्टी मॉडल लॉजिस्टिक पार्कनी। तो हवे आसाम में स्थापित थशे तो आसाम विषे जाणी लईए। आसामनी केपिटल शुं छे तो ए छे दिसपुर। ओके, प्रेजेंट टाइमना मुख्यमंत्री कोण छे तो ए छे सर्वानंद सोनोवाल। राज्यपाल कोण छे तो जगदीश मुखी। ओके, आटलू तमारे याद राखवानुं छे। आसाम रिलेटेड इम्पोर्टंट फैक्ट याद राखवाना छे। ताजेतरमां ज जे कटी बिहू तहेवार छे एनी उजवणी करवामां आवी छे आसामनी अंदर। ओके, रेडियो प्रोग्राम प्रज्ञानी शरूआत थई छे आसाममां। पछी बात करिए तो जे हिमा दास छे ओके प्रसिद्ध प्लेयर छे हिमा दास जेने ढींग एक्सप्रेस तरीके पण ओळखवामां आवे छे ए क्याना छे आसामना छे। ओके, बीजी बात करिए तो ધન્વંતરી યોજના જે ક્યાં શરૂઆત થઈ છે આસામની અંદર, જ્યારે ધન્વંતરી રથ પૂછવામાં આવે તો એ શરૂઆત થઈ છે ગુજરાતની અંદર. ઓકે, જ્યારે ધન્વંતરી યોજના તો એ શરૂ થઈ છે આસામમાં. ઓકે, અને ભારતનો એકમાત્ર ગોલ્ડન વાઘ, ઓકે, એકમાત્ર ગોલ્ડન વાઘ જે આસામમાં જોવા મળ્યો હતો, તો એટલું પણ તમારે યાદ રાખવાનું છે. અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન યાદ રાખવાનો છે કે જે કાઝીરંગા રાષ્ટ્રીય નેશનલ પાર્ક, ઓકે, એટલે કે કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ શેના માટે જાણીતું છે? એક સિંગી ગેંડા માટે ફેમસ છે, જે ક્યાં આવેલું છે? આસામની અંદર. તો આ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. તો હવે આપણે જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન. તો નેક્સ્ટ છે તાજેતરમાં કઈ વિધાનસભામાં કેન્દ્ર સરકારે 3 કૃષિ કાયદાઓને રદ કરવા માટેનું બિલ પસાર કર્યું હતું? તો તાજેતરમાં જ જે પંજાબની વિધાનસભા છે ત્યાં આગળ સરકારે, કેન્દ્ર સરકાર દ્વારા 3 કૃષિ કાયદાઓને રદ કરવા માટેનું બિલ પસાર કર્યું હતું. હવે તમને બધાને ખ્યાલ છે કે સપ્ટેમ્બર મહિનાની અંદર 3 કૃષિ બિલ જે છે એને પાસ કરવામાં આવ્યા હતા. ઓકે, અને આ જે 3 કૃષિ બિલ સંસદમાં પાસ કરવામાં આવ્યા હતા તો એ ખેડૂતો માટે વિરોધ પણ કરવામાં આવ્યો હતો, ખેડૂતો દ્વારા. અને આ જે 3 કૃષિ બિલ હતા તો એના વિરોધમાં આપણા જે ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટર હતા, કોણ હતા? તો હરસિમરત કૌર બાદલ. ઓકે, તો એમણે આ 3 કૃષિ બિલ જે પાસ કરવામાં આવ્યા હતા એમના વિરોધમાં રાજીનામું પણ આપી દીધું હતું. ઓકે, અને એમના કારણે આનો વધારાનો ચાર્જ જે છે એ આપણા રેલ મંત્રી પિયુષ ગોયલને સોંપવામાં આવ્યો હતો, રાઈટ. તો આટલું તમારે યાદ રાખવાનું છે. હવે વાત કરીએ પંજાબની. તો પંજાબ જે છે એને 5 નદીઓનો સંગમ પણ કહેવામાં આવે છે. પંજાબની કેપિટલ છે ચંડીગઢ. ઓકે, પંજાબની કેપિટલ છે ચંડીગઢ, અને ચંડીગઢમાં જ રોક ગાર્ડન આવેલું છે. અને આ રોક ગાર્ડન એક્ઝામનો પાર્ટ બની ચૂક્યું છે. અને રોક ગાર્ડન કોના દ્વારા બંધાવવામાં આવ્યું છે? નેકચંદ દ્વારા. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. અને આ જ પંજાબની કેપિટલ ચંડીગઢને ભારતનું પ્રથમ કેરોસીન મુક્ત શહેર પણ ગણવામાં આવે છે. ઓકે, તો બીજી વાત કરીએ. આ તો કેરોસીન મુક્ત શહેર છે, પરંતુ જો કેરોસીન મુક્ત જિલ્લો પૂછવામાં આવે તો એ ગુજરાતનો ગાંધીનગર જિલ્લો છે. ઓકે, તો આ પણ તમારે યાદ રાખવાનું છે. પંજાબના મુખ્યમંત્રીનું નામ છે કેપ્ટન અમરેન્દર સિંહ. ઓકે, રાજ્યપાલ કોણ છે? તો રાજ્યપાલ છે બીપી સિંહ બદનોર. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે પંજાબ રિલેટેડ ક્વેશ્ચનની અંદર. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ક્વેશ્ચન કે તાજેતરમાં એમઓ વિદ્યુત પોર્ટલ કયા રાજ્યએ લોન્ચ કર્યું છે? તો એ લોન્ચ કર્યું છે ઓરિસ્સા ગવર્મેન્ટે. ઓકે, તો ઓરિસ્સાના જે મુખ્યમંત્રી છે એમનું નામ શું છે? નવીન પટનાયક. ઓકે, તો આ જ નવીન પટનાયકે એક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ જે છે એની ઉપર વીજળી ગ્રાહક સેવા પોર્ટલ, જેનું નામ છે એમઓ વિદ્યુત પોર્ટલ, એક વીજળી ગ્રાહક સેવા પોર્ટલ છે એ લોન્ચ કરી દીધું છે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે. ઓકે, તો આ જે યોજના છે એમઓ વિદ્યુત પોર્ટલ, તો સોરી, ઓરિસ્સાની જે યોજના છે એ ત્યાં એક મો સરકાર યોજના પણ શરૂ કરવામાં આવી હતી. મો સરકાર એટલે કે મારી સરકાર. ઓકે, તો આ જ મો વિદ્યુત પોર્ટલ દ્વારા જે વીજળી પ્રોવાઈડ કરવામાં આવશે, એટલે કે વીજળી આપવામાં આવશે ઓરિસ્સા રાજ્યમાં, તો એને મો સરકાર દ્વારા નિયંત્રિત એટલે કે કંટ્રોલ કરવામાં આવશે. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને ઓરિસ્સામાં તાજેતરમાં સુજલ મિશનની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. બીજી વાત કરીએ, ઓરિસ્સાની કેપિટલ શું છે? તો એ છે ભુવનેશ્વર. ઓકે, અને આ જ ભુવનેશ્વરની અંદર પ્રસિદ્ધ કલિંગા સ્ટેડિયમ આવેલું છે. અને બીજી વાત કરીએ તો પ્રસિદ્ધ લિંગરાજ મંદિર પણ આવેલું છે. અને બીજું, ત્યાં આગળ નાલ્કોનું હેડક્વાર્ટર પણ આવેલું છે. નાલ્કો એટલે કે નેશનલ એલ્યુમિનિયમ કંપની લિમિટેડ. ઓકે, ઓરિસ્સાની વાત કરીએ તો ઓરિસ્સાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક. અને થોડા સમય પહેલાં જ જે પેટા વિભાગ છે, તો આ પેટા વિભાગ જાનવરોના હિત માટે કામ કરનારી સંસ્થા છે, તો એમના દ્વારા હીરો ટુ એનિમલ નામના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. હવે વાત કરીએ તો રાજ્યપાલનું નામ છે, ઓરિસ્સાના રાજ્યપાલ છે ગણેશીલાલ. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. બીજી વાત કરીએ તો જે અમૃત યોજના છે તો એની રેન્કિંગમાં ટોપ પર રહ્યું છે કોણ? ઓરિસ્સા રાજ્ય. અમૃતનું ફૂલ ફોર્મ તમને કહી દઉં, અટલ મિશન ફોર રિજુનોવેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન. ઓકે, તો આટલું તમારે યાદ રાખવાનું છે. અને ઓરિસ્સા રિલેટેડ 2 મહત્ત્વની યોજના યાદ રાખવાની છે. એક તો છે બલરામ અને બીજી છે કાલિયા. ઓકે, તો આ 2 યોજના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બંને યોજના ખેડૂતો માટેની યોજના છે. ઓકે, અને એક બીજી યોજના છે સુનેત્રા યોજના. તો આ યોજના અંતર્ગત ઓરિસ્સાના જે ओरिस्सा गवर्नमेंट द्वारा फ्री आँखोनी तपास करवामां आवशे, एटले के आँखों चेक करी आपवामां आवशे अने जो कोईने चश्मानी जरूर पड़शे तो एनुं पण फ्री में आपवामां आवशे एवी ओरिस्सा गवर्नमेंटे जाहेरात करी छे। राइट, तो एमओ विद्युत पोर्टल कोणे शरू कर्युं छे? ओरिस्सा गवर्नमेंटे। तो आटलुं तमारे याद राखवानुं छे। हवे आपणे जोईशुं नेक्स्ट क्वेश्चन के ताजेतरमां कया राज्यमां एक आत्मनिर्भर भारत प्रशिक्षण केन्द्र खोलवामां आव्युं छे? तो ये खोलवामां आव्युं छे मध्य प्रदेश राज्य में। हवे मध्य प्रदेश नी वात करीए तो कैपिटल शुं छे? भोपाल। ओके, मुख्यमंत्री कौन है? शिवराज सिंह चौहान। अने राज्यपाल कौन है? तो ये आनंदीबेन पटेल, जो उत्तर प्रदेश राज्यपालनो वधारानो चार्ज संभाळे छे। ओके, मध्य प्रदेश की बात करिए तो कुशल श्रमिकों माटे रोजगार सेतु योजना पण शरू थई छे मध्य प्रदेश में। एक है जीवन शक्ति योजना, जेना अंतर्गत महिलाओं मास्क बनावे छे अने गवर्नमेंट ने 11 रुपया में वेचे छे। ओके, बीजी एक इम्पोर्टंट योजना संकल्प योजना जे मध्य प्रदेशना उमरिया जिल्ला में शुरू थई छे। ओके, जे संकल्प योजना अंतर्गत वृद्धों ने सहाय करवा माटे आ योजना की शुरुआत करवामां आवी छे मध्य प्रदेशना उमरिया जिल्ला में। तो आटलू तमारे याद राखवानुं छे। ओके, अने मध्य प्रदेश रिलेटेड एक इम्पोर्टंट करंटनो क्वेश्चन याद राखवानो छे कि ताजेतरमां ज मध्य प्रदेश गवर्नमेंटे जाहिर कर्युं छे कि जे रेलवे प्लेटफॉर्म वाळो जे एरिया छे एटले कि रेलवे विस्तार छे तो त्यां आगळ थूकवा पर 500 रुपयानो दंड लेवामां आवशे। ओके, शुं काम आव नक्की करवामां आव्युं छे? कारण के तमने बधाने ख्याल छे कोरोना महामारी दरमियान थूकवाथी पण कोरोना संक्रमण वधी शके छे, जेथी करीने 500 रुपयानो दंड जाहिर कर्यो छे रेलवेवाळा विस्तारनी अंदर थूकवा पर। ओके, तो आ पण तमारे याद राखवानुं छे। हवे आपणे जोईशुं आपणो आजनो लास्ट अने नेक्स्ट क्वेश्चन छे, ताजेतरमां लखनऊमां सुपर स्पेशालिटी कैंसर होस्पिટલનું उद्घाटन कोणे कर्યું છે? તો એ કર્યું છે આપણા રક્ષામંત્રી રાજનાથ સિંહે। ઓકે, તો આ તમારે યાદ રાખવાનું છે। અને આ સુપર સ્પેશિયાલિટી કેન્સર હોસ્પિટલ એ આજે મુંબઈમાં ટાટા કન્સલ્ટન્સી છે એમના દ્વારા તૈયાર કરવામાં આવશે। લખનઉમાં છે તો લખનઉ જે છે ઉત્તર પ્રદેશની કેપિટલ છે। ઓકે, અને આ જ લખનઉ કઈ નદીના કિનારે વસેલું છે? ગોમતી નદીના કિનારે। ઓકે, મુખ્યમંત્રી કોણ છે ઉત્તર પ્રદેશના? યોગી આદિત્યનાથ। રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ। ઓકે, અને આ જ ઉત્તર પ્રદેશનું જે મંડુ આડી રેલવે સ્ટેશન છે એનું નામ બદલીને બનારસ રેલવે સ્ટેશન રાખી દેવામાં આવ્યું છે। ઓકે, અને બાળ શ્રમિક વિદ્યા યોજના જે ઉત્તર પ્રદેશમાં શરૂ થઈ છે। બીજી વાત કરીએ તો ઉત્તર પ્રદેશ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ યાદ રાખવાનો છે કે 1 કરોડથી પણ વધુ કોરોના ટેસ્ટિંગ એટલે કે કોરોના પરીક્ષણ કરાવનાર પ્રથમ રાજ્ય છે ઉત્તર પ્રદેશ। ઓકે, અને આ જ ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ છે? આનંદીબેન પટેલ। એમના દ્વારા તાજેતરમાં જ મહિલાઓની સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। ओके, तो आटलू तमारे याद राखवानुं छे आ क्वेश्चननी अंदर। तो आपड़ा आजना खूब ज इम्पोर्टंट क्वेश्चन अहींया कम्प्लीट थाय छे। जो विडियो गम्यो होय तो एक लाइक करी दो, स्टडी रिलेटेड ग्रुप में एक शेर करी दो अने चेनलने सब्सक्राइब करी बाजुमां बेल आइकन प्रेस करी देवुं, जेथी करीने तमने आवनारा दरेक इम्पोर्टंट विडियोनी माहिती नोटिफिकेशनना माध्यमथी मळती रहेशे। ओके, थैंक यू।